નમસ્કાર, આજે છે 12મી ઓગસ્ટ. દિન વિશેષ શ્રાવ્યમાં હું નિતેશ આપ સર્વનું સ્વાગત કરું છું. આજે જન્મ જયંતિ છે વિશ્વના મહાન ભૌતિક શાસ્ત્રી, વૈજ્ઞાનિક અને ભારતીય અંતરિક્ષ વિજ્ઞાનના પિતા, ગુજરાતના પનોતા પુત્ર ડોક્ટર વિક્રમ સારાભાઈની. આવો સાંભળીએ ડોક્ટર વિક્રમ સારાભાઈ વિશેની આ માહિતી. ગુજરાતના પનોતા પુત્ર અને ભારતમાં અંતરિક્ષ શાસ્ત્રના પિતા તરીકે જેમનો ઉલ્લેખ કરવામાં આવે છે એ ગઈ સદીના મહાન વૈજ્ઞાનિક અને ભૌતિક શાસ્ત્રી ડોક્ટર વિક્રમ સારાભાઈ. એમનો જન્મ 12મી ઓગસ્ટ 1919 રોજ અમદાવાદમાં એક ગર્ભ શ્રીમંત જૈન પરિવારમાં થયો હતો. એમના પિતાશ્રી અંબાલાલ સારાભાઈ અને તેઓ ગુજરાતના બહુ મોટા ઉદ્યોગપતિ એ સમયના. આમ પણ ગુજરાતનો આર્થિક ઇતિહાસ જો આપણે તપાસીએ તો આ સારાભાઈ પરિવાર એ આર્થિક રીતે ખૂબ જ સદ્ધર અને સક્ષમ પરિવાર હતું. જોકે એમને જ્યારે સમય આવ્યો ત્યારે અમદાવાદને અને ગુજરાતને ખૂબ જ આર્થિક મદદ કરી છે, જેની આપણે અહીં નોંધ લઈએ છીએ. વિક્રમ સારાભાઈનું શિક્ષણ અમદાવાદમાં જ થયું અને અમદાવાદની ગુજરાત કોલેજમાંથી તેઓએ ગ્રેજ્યુએટની ડિગ્રી પ્રાપ્ત કરી. એ પછીથી વિશેષ અભ્યાસ અર્થે તેઓ કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં ગયા અને ત્યાં રહી તેમણે ભૌતિક શાસ્ત્રનો અભ્યાસ કર્યો. ત્યાંથી જ તેમણે ડોક્ટરેટની ઉપાધિ પ્રાપ્ત કરી અને તેઓ વિદ્યા અભ્યાસ પૂર્ણ કરી માદરે વતન અમદાવાદમાં આવ્યા. અમદાવાદમાં આવીને તેઓએ વ્યવસાય ન પસંદ કર્યો, એટલે વ્યવસાય કરવાનું તેમણે પસંદ ન કર્યું અને તેઓ વ્યવસાય ક્ષેત્રમાં ન જતા વિદ્યાના ક્ષેત્રમાં આવ્યા, અભ્યાસના ક્ષેત્રમાં આવ્યા, શિક્ષણના ક્ષેત્રમાં આવ્યા. અને તેઓ હંમેશા એક વાત ખાસ તેઓ માનતા હતા અને ઘણી વખત એમને આ વાત કરી પણ છે એમના ભાષણમાં કે માત્ર અર્થ ઉપાર્જન એ માત્ર જિંદગીનું પ્રયોજન ન હોવું જોઈએ. જો ઈશ્વર કૃપાએ કંઈક જ્ઞાન આપણને મળ્યું હોય, કંઈક જ્ઞાનની આપણને પ્રાપ્તિ થઈ હોય તો આ જ્ઞાનનો લાભ આપણે બાકીના આપણા મિત્રોને એટલે દેશવાસીઓને પણ આપવો એ આપણી નૈતિક ફરજ છે. અને આ વિચારને લઈને એમને 1947માં અમદાવાદ એજ્યુકેશન સોસાયટી અને કર્મક એજ્યુકેશન ફાઉન્ડેશન તેમજ એમના સારાભાઈ પરિવારની મદદ લઈ MG સાયન્સ ઇન્સ્ટિટ્યૂટ નામની એક સંસ્થાની સ્થાપના કરી 11મી નવેમ્બર 1947 રોજ. આ ઇન્સ્ટિટ્યૂટની સ્થાપના જ્યારે એમને કરી ત્યારે અધ્યક્ષ તરીકે પોતે ન રહ્યા, પરંતુ અધ્યક્ષ તરીકે એમને દક્ષિણ ભારતના એક બહુ જ વિદ્વાન વ્યક્તિ શ્રી કલ્પથી રામકૃષ્ણમ રામનાથમજીની નિમણૂક કરી, એમની વરણી કરી અને એમની નિશ્રામાં એમના માર્ગદર્શન હેઠળ આ ઇન્સ્ટિટ્યૂટમાં જે ખાસ કરીને કોસ્મિક રેઝ જે અંતરિક્ષની અંદર છે અને સૂર્યમાંથી આવતા પારજાંબલી કિરણો, આ ઉપરાંત અંતરિક્ષની અંદર કેટલાક એવા રેઝ છે, એવા કિરણો છે કે જેની એ સમયે કોઈને ખ્યાલ નહોતો એનો એનો શું છે, તો એના વિશેષ અભ્યાસ અર્થે એમને એ કાર્યની શરૂઆત કરી. ડોક્ટર વિક્રમ સારાભાઈની ઉપલબ્ધિની જો વાત કરીએ તો એમને જે ઉપલબ્ધિ એમને પ્રાપ્ત થઈ છે એ તો ઘણી બધી છે. એમાં એક આ MG સાયન્સ ઇન્સ્ટિટ્યૂટ, જોકે એ પછીથી આ ઇન્સ્ટિટ્યૂટને PRL નામ આપવામાં આવ્યું હતું, જેને ટૂંકું નામ PRL હતું, જેને ફિઝિકલ રિસર્ચ લેબોરેટરી તરીકે ઓળખવામાં આવે છે. આજે આ સંસ્થા એ MG સાયન્સ ઇન્સ્ટિટ્યૂટ જે 1947માં શરૂ થઈ હતી એ જ આ સંસ્થા છે. વિક્રમ સારાભાઈ એ પોતે એક વાત ખાસ માનતા હતા કે દેશનો વિકાસ જો કરવો હોય તો આપણે દુનિયાની સાથે ચાલવું પડશે, આપણે આપણી રીતે ચાલી એ નહીં ચાલે. એ સમયે રશિયા અને અમેરિકા બંને અંતરિક્ષ ક્ષેત્રની અંદર ખૂબ જ પ્રસ્થાપિત થઈ ગયેલા દેશ હતા અને એમના ઉપગ્રહો પણ અંતરિક્ષની અંદર તરતા હતા. એ સમયે ભારતનો કોઈ ઉપગ્રહ નહોતો, કેમ કે ભારત આર્થિક રીતે એટલું સદ્ધર પણ નહોતું કે ઉપગ્રહ બનાવી શકે. ત્યારે ડોક્ટર વિક્રમ સારાભાઈએ બહુ જ ઓછા ખર્ચે ઉપગ્રહ કઈ રીતે બની શકે આ ક્ષેત્રની અંદર એમણે સંશોધન શરૂ કર્યું, યુવાનોની મદદ લીધી અને એ સંશોધન શરૂ કરતા કરતા એમને જે આખું કાર્ય કર્યું એ તો પછી એમના મરણોપરાંત એક ઉપગ્રહ જ્યારે ભારતે લોન્ચ કર્યો તો વર્ષ 1975 આર્યભટ્ટ, એમની હયાતીમાં નહોતો થઈ શક્યો આ, પરંતુ એમની હયાતીમાં જે કામ થયું એ વર્ષ 1963 21મી નવેમ્બરે કે જ્યાંથી એમને એક રોકેટ લોન્ચર બનાવ્યું હતું અને આ લોન્ચરની મદદથી ઉપગ્રહને અંતરિક્ષમાં પ્રસ્થાપિત થઈ શકે અને આ આખી શોધનો શ્રેય આ ડોક્ટર વિક્રમ સારાભાઈને જાય છે. એ સમયે એમને ડોક્ટર હોમી બાબાની મદદ પણ ખૂબ જ મળી હતી અને હોમી બાબા તો આપણે સૌ જાણીએ છીએ કે ભારતના ન્યુક્લિયર સાયન્સના પિતા, ભારતના જ શા માટે વિશ્વમાં ન્યુક્લિયર સાયન્સના પિતા તરીકે એમને ઓળખવામાં આવે છે. તો એ હોમી બાબાની મદદથી એમને વર્ષ 1963 આ કાર્ય કર્યું હતું. થુંબા ખાતે એમને રિસર્ચ સેન્ટર બનાવ્યું હતું અને થુંબામાં જ આ લોન્ચર સેન્ટર પણ હતું જ્યાંથી આ રોકેટ લોન્ચ થયું હતું જે
ડોક્ટર વિક્રમ સારાભાઈ આ ઉપરાંત જે સંસ્થાની સ્થાપના કરી એમાં માત્ર એને એક અંતરિક્ષના ક્ષેત્રમાં જ એક જે કાર્ય કર્યું એનો એક ઉલ્લેખ કરીએ તો આમ કોઈ કાર્ય કરવું હોય તો માત્ર એક આર્થિક સદ્ધરતા એટલી પૂરતું નથી. આર્થિક રીતે તમે ગમે એટલા સક્ષમ હોય પણ સાથે સાથે સત્તા જે એક રાજતંત્ર છે એની પણ આપણને પૂરેપૂરી મદદ હોવી જોઈએ. તો સત્તા અને એ સમયે જે ભારત સરકાર અને ભારત સરકારની બિલકુલ પોતે નજીક રહી સરકારી વ્યક્તિઓની ખાસ કરીને પ્રધાનમંત્રી અને રાષ્ટ્રપતિની અને તેઓએ પરામર્શ કર્યો, વિચાર વિનિમય કર્યો અને અંતે તેમણે એક સંસ્થાની સ્થાપના કરી. એ સંસ્થા ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન, જેને ટૂંકમાં ઇસરો તરીકે ઓળખવામાં આવે છે, અને ઇસરોનું હેડક્વાર્ટર એમણે અમદાવાદમાં લાવવાનું પસંદ કર્યું. મિત્રો, આ વિચાર જ આપણને કહી આપે છે કે વતન પ્રત્યેની એમની કેટલી વફાદારી અને વતન પ્રત્યેનો એમનો જે પ્રેમ, એક જે વતન પ્રત્યેનો મોહ દરેકને હોવો જ જોઈએ અને એ જરૂરી છે. તો એ વતન પ્રત્યેની એમની જે સહાનુભૂતિ છે એ ઇસરોનું હેડક્વાર્ટર જ્યારે અમદાવાદ ખાતે તેઓ લાવ્યા, બસ એમાં જ આપણને દેખાઈ આવે છે. અને આ બાબતને લઈને અમદાવાદ શહેરને વિશ્વ સ્તરે એક આખી ઓળખ મળી, એક વિશેષ ઓળખાણ ઉભી થઈ અમદાવાદ શહેરની. તો એ ઇસરો સંસ્થાના પોતે પાયોનિયર ફાઉન્ડર કહી શકાય ડોક્ટર વિક્રમભાઈ. આ ઉપરાંત વિક્રમભાઈની ઉપલબ્ધિઓ ગણાવીએ તો તેઓ માત્ર મેં અગાઉ કહ્યું એમ અર્થ ઉપાર્જનને તો મહત્વ નહોતા જ આપતા, પરંતુ સાથે સાથે તેઓ એક વાત એ પણ માનતા હતા કે સમાજના ઉચ્ચ અધિકારીઓથી શરૂ કરી અને સમાજના જે ટોચના માણસો છે ત્યાંથી લઈ અને અદના નાગરિક સુધી પહોંચવું એ પણ એક આપણી ફરજ છે અને આ ફરજને એમને સુપેરે નિભાવી છે અને એ ફરજનું એક એ નિભાવી છે એનું એક એનું એનો જો પુરાવો જોઈએ તો અમદાવાદ બ્લાઇન્ડ મેન એસોસિએશન, જે અમદાવાદની અંદર બ્લાઇન્ડ મેન એસોસિએશન, જે હાલ બ્લાઇન્ડ પીપલ એસોસિએશન તરીકે આ સંસ્થા ઓળખાય છે, પણ આ બ્લાઇન્ડ મેન એસોસિએશન સંસ્થાના સ્થાપનામાં અને એના એના એમાં આર્થિક યોગદાન પણ વિક્રમભાઈનું પોતાનું ઘણું રહ્યું હતું અને વિક્રમભાઈએ પોતે અંગત રસ લઈ અને આ સંસ્થાની અંદર પોતે એને સ્થાપનાના કામમાં પોતે જોડાયા હતા. એટલે એક દેશનો આટલો મોટો વૈજ્ઞાનિક આ કામમાં જોડાય અને એ એમ માને કે ના પ્રજ્ઞાચક્ષુ વ્યક્તિઓ માટે પણ કંઈક થવું જોઈએ, આ સમાજનો આ પણ એક ભાગ છે અને એમને ક્યારેય આપણે નજરઅંદાજ ન કરાય, તો એ હેતુથી એમને આ બ્લાઇન્ડ મેન એસોસિએશનની એક એમને સ્થાપનામાં પોતે રસ લીધો હતો. આ ઉપરાંત ડોક્ટર વિક્રમ સારાભાઈએ મિત્રો અટીરા નામની એક સંસ્થા છે એ સંસ્થાના સ્થાપનામાં પણ એમનો વિશેષ યોગદાન હતો આ સારાભાઈ પરિવારનું. અટીરા એટલે અમદાવાદ ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીયલ રિસર્ચ એસોસિએશન, અને આ સંસ્થાની અંદર જે ગુજરાત આમ ખાસ કરીને વણાટ માટે જાણીતું હતું, અમદાવાદ તો એ સમયે માન્ચેસ્ટર કહેવાતું હતું ભારતનું અને ત્યાં અનેક મિલો ચાલતી હતી, તો મિલોના સંદર્ભમાં જે રિસર્ચ જે થાય છે એના જે સંશોધનો જે થાય છે એ સંશોધનોના સંદર્ભમાં એક આ સંસ્થા શરૂ કરી હતી અટીરા, જે હાલ અમદાવાદમાં છે. આ ઉપરાંત જવાહરલાલ નહેરુ, લાલબહાદુર શાસ્ત્રી અને વગેરે પ્રધાનમંત્રીઓની સાથે પરામર્શ કરી અને એમને એક બીજી સંસ્થાનું પણ એક આયોજન અમદાવાદમાં કર્યું અને એ IIM ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ જે કહેવાય છે એ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટની એક શાખા પણ અમદાવાદમાં એમને શરૂ કરાવી હતી. વિક્રમ સારાભાઈની ઉપલબ્ધિ તો ખરેખર ગણાવવા બેસીએ તો આભના તારા ગણીએ એવી વાત થઈ અને એમને જીવનકાળ દરમિયાન ક્યાંય પણ મિત્રો ખરેખર પોતાના માટે એમને કંઈ કર્યું હોય એવું ક્યાંય દેખાતું નથી. એમનો અંગત કેટલીક બાબતો જોઈએ તો વર્ષ 1942 એમને મૃણાલીની સારાભાઈ સાથે લગ્ન કર્યા અને એમનાથી એમને બે સંતાનો, પુત્ર કાર્તિક અને પુત્રી મલ્લિકા સારાભાઈ. અને મૃણાલીની સારાભાઈ સાથે લગ્ન કરવાથી એમને એક બીજું એક ક્ષેત્ર, જે ખાસ કરીને સામાન્ય રીતે એવું મનાતું હોય છે કે આ ક્ષેત્રમાં ગયેલા વ્યક્તિઓ કળા સાથે કોઈ સંબંધ નથી ધરાવતા, પરંતુ વિક્રમ સારાભાઈનો સંબંધ કળા સાથે પણ ખૂબ હતો. સંગીત અને નૃત્યના ક્ષેત્રમાં એક એમને સંસ્થાની શરૂઆત કરી હતી, એ દર્પણ ડાન્સ એકેડેમી, એ હાલ અમદાવાદમાં હજુ ચાલે જ છે. મૃણાલીની સારાભાઈ અને એમના પરિવારજનો, એટલે એ સારાભાઈ પરિવારની જે વ્યક્તિઓ છે, મલ્લિકા હોય કે પછી કાર્તિક હોય, એ આ ચલાવે છે સંસ્થાને, તો એમાં પણ વિક્રમ સારાભાઈનું ખૂબ મોટું યોગદાન હતું. અને ભારત સરકાર તરફથી આપણા આ મહાન વૈજ્ઞાનિકને જે સન્માન પ્રાપ્ત થયું છે એ શાંતિ ભટનાકર એવોર્ડ વર્ષ 1962 પ્રાપ્ત થયો હતો, પદ્મભૂષણ વર્ષ 1966 એમને અર્પણ કરવામાં આવ્યો હતો અને એમના મૃત્યુ પછી વર્ષ 1972 એમને પદ્મ વિભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા હતા. એમનું અવસાન થયું હતું વર્ષ 1971 30 ડિસેમ્બરે થુંબા ખાતે, જે થુંબા જે તિરુવનંતપુરમ પાસે આવેલું જે છે ત્યાં એમનું અવસાન થયું હતું હૃદયરોગને કારણે. તો આજે આ મહાન વૈજ્ઞાનિકને દિન વિશેષ પરિવાર વતી ખૂબ ખૂબ ભાવાંજલિ, ખૂબ ખૂબ શ્રદ્ધાંજલિ. ખરેખર આજે હૈયું ગદગદિત થઈ જાય છે કે આવો આવો એક વ્યક્તિ
આપણા ગુજરાતની અંદર થયો કે જેને ગુજરાતનું નામ અને અમદાવાદનું નામ વિશ્વ સ્તરે રોશન કર્યું. ફરી એકવાર આ મહાન વૈજ્ઞાનિકના સદગત આત્માને ખૂબ ખૂબ શ્રદ્ધાંજલિ, ખૂબ ખૂબ ભાવાંજલિ. આપ સાંભળી રહ્યા હતા દિનવિશેષ શ્રાવ્ય એપિસોડ. આ પ્રસ્તુતિ અંગેના આપના પ્રતિભાવો, સૂચનો અને નિવેદનો આપ મારા મોબાઈલ નંબર 9979991 અથવા તો ઈમેલ આઈડી nitesh.sukhadiya@gmail.com પર જણાવી શકો છો. આજે જ સબસ્ક્રાઇબ કરો આ દિનવિશેષ શ્રાવ્ય યુટ્યુબ ચેનલ અને મેળવો રોજે રોજની વિશેષ માહિતી. આ માહિતીને આપના મિત્રો, સ્વજનો અને સ્નેહીઓ સુધી પહોંચાડો. એ સર્વને પણ આપણી અજ્ઞાનની યાત્રામાં સામેલ કરો. આપ સર્વનું જીવન હંમેશને માટે મંગલમય બની રહે, બસ એ જ શુભકામના. અસ્તુ.